नमस्कार मित्रों, गई काले आपने फरजोमां सत्य पछी अहिंसा उपर वातो करी। आजे अस्ते एटले चोरी न करवी एना उपर थोड़ी वातो करीए। गई काले मैं रिक्वेस्ट करेली एना हिसाबे घणा लोकोना प्रश्नों पण आव्या छे, तो ये प्रश्नों की थोड़ी चर्चा आजे करी लीए। गई काले थोड़ा प्रश्नों एवं आया कि अत्यार परिस्थिति में ग्रीन ज्यूस बनी सके नहीं तो क्या ज्यूस लई शकाय। तो दर वखते ग्रीन ज्यूस मरे एवं जरूरी नहीं, न मरे तो एनो ऑप्शन शू? तो अपना घर में जे अनाज पड़ू है, कठोर पड़ू है, एने फणगाओ अने थाय एटला एने लांबा करवानो प्रयत्न करो। फणगा फणगा जेटला लांबा थाय ए वनस्पति में कन्वर्ट थता जाए, अनाज रहेतु नथी, कठोर रहेतु नथी। आपनो उद्देश्य शू छे के शरीर में पोषक तत्वों मोकलवा। पांदरानुं काम शू छे? पोषक तत्वों अने लीलो कलर बन्ने आपवानुं छे। तो तमे जे शाकभाजी खाओ छो तो एना उपरनो जे लीलो रंग छे तो ए पण आपणा कामनो छे। तमे फणगावाथी अथवा घऊं जेवी वस्तुने उगाड़ो, घऊंना जवारा उगाड़ो छो ए रीते, तो एनो उपयोग करी शकाय। ઘરમાં ડુંગળી પડી હોય, ટમાટર હોય, બટાકા હોય તો આને ક્રશ કરી નાખો, એના જ્યુસ બનાવો। સ્વાદ કરવા માટે તો બધી છૂટ છે જ આપણને। તમે જ્યાં રહો છો ત્યાં મકાન હોય, બંગલો હોય, આજુબાજુમાં કોઈ નાના મોટા ઝાડ હોય, છોડ હોય, ફ્રૂટના છોડ હોય, ફ્રૂટના ઝાડ હોય, શાકભાજીના વેલા હોય કે છોડ હોય, તો એ પાંદરા પણ તમે થોડા લઈ શકો। પાંદરા કયા નથી લેવાના? સ્વાદમાં કડવા હોય અને તોડો તો દૂધવાળા હોય, બસ દૂધ અને કડવા સિવાયના બધા પાંદરા તમે ઉપયોગ કરી શકો। બીલીપત્ર હોય, તુલસીપત્ર હોય કે આજુબાજુમાં જે કંઈ આંબાનું ઝાડ હોય કે જે કંઈ હોય, તો એવા કોઈ પણ તમે લઈ શકો। દૂધીનો છોડનો વેલો વાયેલો છે તો દૂધીનો પાંદરું પણ લઈ શકો। એટલે શાકભાજીના, ફળ ફળાદીના બધા પાંદરા તમે થોડા થોડા લઈ શકો। એકલા પાંદરા ન ભાવે તો સાથે સાથે આ મેં કીધું એમ ટામેટા છે કે ડુંગળી છે કે બટાકા છે કે આવી બધી વસ્તુઓને તમે સાથે સાથે ઉપયોગ કરો, મરી મસાલા કરો। ઘણા હોશિયાર લોકો, ઘણી બહેનો આ શિયાળામાં જ્યારે લીલા પાનનો બહુ પુરવઠો હોય છે, સસ્તા હોય છે લીલા દાણા, મેથી, તો આ બધાની સુકવણી કરેલી રાખે છે ફુદીનો। તો આ સુકવણી કરેલા પાંદરા અત્યારે તમે આ સમયમાં ઉપયોગમાં લઈ શકો છો, બરાબર। અલ્ટિમેટ તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે જે ખાવ છો, માની લો કે મગ છે, તો મગને તમે ફણગાવો અને જેટલો ફણગો લાંબો થતો જશે એમ એમાં પોષક તત્વો વધશે અને કેલરી ઘટશે। આપણા શરીરને કેલરી બી જોઈએ છે, પોષક તત્વો બી જોઈએ છે, તો પોષક તત્વો માટે આ નાની વાતોનું ધ્યાન રાખવાનું છે, બરાબર। તો બીજા એક કિન્નરીબેન છે અંધજન મંડળના, એમનો એક પ્રશ્ન હતો કે આ સમયમાં શાકભાજી વાપરવા જોખમી છે તો ગ્રીન જ્યુસ કઈ રીતે બનાવવો? તો આ મેં આગળના પ્રશ્નનો જે જવાબ આપ્યો એમાં તમારો આ જવાબ આવી જાય છે। લોકડાઉનમાં કસરતનો અભાવ થાય છે અને વારે વારે ખાવાની ઈચ્છા થાય છે તો શું કરવું? તો કસરત કરવા માટે બહાર જ નીકળવું એવું જરૂરી નથી। અત્યારે યુટ્યુબ ઉપર તમે જુઓ કેટલા બધા કસરત, ઘરે બેઠા કસરત કરવા માટેના વિડીયો હોય જ છે। તમે યોગ કરી શકો, આસનો કરી શકો, સૂક્ષ્મ વ્યાયામ કરી શકો, કંઈ ના કરો તો તમારી બાલ્કનીમાં ચાલીએ શકો, અથવા દોડતા દોડતા ચાલો, ઊભા ઊભા દોડો, કંઈ રસ્તો જ હોય તો જ દોડે એવું કોને કીધું? હા, એક ભગવાનની કે માતાજીની આરતી ચાલુ કરી નાખો અને એ આરતી પૂરી થાય, 15-20 મિનિટની હોય, એ પૂરી થાય ત્યાં સુધી દોડો। કસરત કરવી એ તો તમારા હાથની વાત છે। તમે પલંગમાં સૂતા છો તો પગ ઊંચા નીચા કરીને સાયકલિંગ ના કરાય?
આ એ કસરત જ છે. હાથ ઊંચા કરો, પગ ઊંચા કરો, શરીર પાસે કામ કરાવો, ઘરમાં સફાઈ કામ કરો, કચરા વાળો પોતા કરો, હા આ બધા કામ કરો. ટાઈમ મળે તો દિવાલો સાફ કરી નાખો, કચરા પોતાનો ટાઈમ પતી જાય તો. જેને શરીર પાસે કામ કરાવવું છે એને તો ઘણા રસ્તા છે. એટલે કસરત કરવી છે એને તો રસ્તા મળી જાય છે, પણ નથી કરવી અને ખા ખા કરવું છે તો તમને જોખમ છે. તો જો તમે કસરત નથી કરવા માગતા અને ખાવાનો કંટ્રોલ કરવો છે તો તમે ખાઓ, પરંતુ કાચું ખાઓ. રાંધેલું ખાશો તો નુકસાન છે, કારણ કે રાંધેલો ખોરાક શક્ય એટલો જલ્દી પચી જવો જોઈએ. જો રાંધેલો ખોરાક જલ્દી ન પચે તો એ લાંબો સમય પડી રહે, સડી જાય અને તમને માંદા પાડે. એટલે જો કસરત નથી કરતા તો કાચું ખાઓ, ભલે થોડો સમય પડી રહે પણ જલ્દી બગડી જશે નહીં, શરીરમાં એ સચવાશે અને બગડશે ઓછો તો શરીરમાં બીમારીઓ ઓછી લાવશે. એટલે શક્ય એટલું કાચા ઉપર ધ્યાન રાખો, એક જ ટાઈમ રાંધેલું ખાઓ. ખાવાની વાંધો જ નથી, તમને પીઝા બી ખાવાની છૂટ છે, પણ એને એવા ચાઈ ચાઈને રસ કરીને ઉતારો કે તમારા પીઝા કરતાં લાળ વધી જવી જોઈએ. અને જેના ખોરાકમાં લાળનું પ્રમાણ વધારે જાય ખોરાક કરતાં જેના પેટમાં, એ લોકોને કશી સમસ્યાઓ આવતી નથી. તો લાળનું ધ્યાન રાખો, આ નાની નાની વાતોનું ધ્યાન રાખો. અચ્છા, ઈચ્છાઓ વારે વારે થાય છે તો તમારું મન જે છે એ ઇન્દ્રિયોનું ગુલામ છે, અને મનને ઇન્દ્રિયોનો રાજા બનાવવું હોય તો એના રસ્તા મેં ઓલરેડી પહેલાં બી બતાવ્યા છે. ધીમા લાંબા ઊંડા શ્વાસ. આ પ્રેક્ટિસ અત્યારે આ સમય છે લોકડાઉનમાં, આ પ્રેક્ટિસ કરી લો, બહુ બેનિફિટ થશે. હા, ટીવી જુઓ છો, બેઠા છો, સોફામાં છો, ખુરશીમાં છો, ખાધેલું છે, ખાલી પેટ છે, ઊંઘેલા છો, જે પરિસ્થિતિમાં જ્યાં બેઠા હોય ત્યાં, આડા હોય, સૂતા હોય, ઊભા હોય, પડખે હોય, હા શ્વાસ ધીમા કરવાની પ્રેક્ટિસ. બાલ્કનીમાં ઊભા હોય, ભલે રસ્તામાં જતા હતા લોકોને જુઓ છો, પણ તમે શ્વાસને થોડા કાબૂમાં કરો, ધીમે ધીમે ભરો, ધીમે ધીમે કાઢો, ભલે લોકો જોડે જોતા હોય, લોકોને આવતા જતા જુઓ, કંઈ વાંધો નથી, પણ શ્વાસને થોડા ધીમા કરો. તમે શ્વાસ જેટલા ધીમા કરશો, ધીમા ધીમા લેશો, ધીમા ધીમા છોડશો, એટલી તમારી ઇન્દ્રિયો આ બધી તમારી કાબૂમાં આવશે. અહીં તમારું મન છે ઇન્દ્રિયોનો રાજા બની જશે. આ અદ્ભુત પ્રયોગ છે, એનો ઉપયોગ કરો. મુંબઈથી એક ભાઈ છે, એમનો બે માસથી આપણી NDS નેચરલ ડાયટ સિસ્ટમ કરે છે. એમને 62 વર્ષ જૂની શરદી 3 દિવસમાં મટી ગઈ એવો એમને મને મેસેજ કર્યો છે. 10 વર્ષથી અસ્થમા હતી, એમાં એ 50%થી વધારે ફરક પડી ગયો છે. એમને એક સમસ્યા રહી ગઈ છે, છાતી ભારે લાગે છે અને ટટ્ટાર બેસી શકાતું નથી, વાંકા વળેલું રહેવું પડે છે. એટલે આ જે વાંકા રહેવાનું પડે છે એમાં તમારા શરીરની અશક્તિનો ભોગ બનો છો તમે. આ NDS નેચરલ ડાયટમાં સૌથી મોટી સમસ્યા જ આ છે, શરીરમાં અશક્તિ આવી જાય છે, તમે દુબલા પતલા થઈ જાઓ છો. તો આવું નહીં થવું જોઈએ. તમે ખાલી ફ્રૂટ ઉપર રહેશો, ખાલી લીલા પાંદરાના જ્યુસ ઉપર રહેશો તો દુબલા પાતળા થઈ જશો. તમારે પાંદરાને બી મહત્ત્વ આપવાનું છે, શાકભાજીને મહત્ત્વ આપવાનું છે અને ફ્રૂટને મહત્ત્વ આપવાનું છે, સલાડને પણ મહત્ત્વ આપવાનું છે. જો પાંદરા અને ફ્રૂટ આ બંને શરીરમાં તાકાત નહીં આલે, શાકભાજી ફ્રૂટ કરતાં થોડું હાઈ ડેન્સિટી વાળું હોય, એટલે શાકભાજી અને સલાડ આ બે વસ્તુઓ જરી તાકાતવાળી આવે છે. તો એ તમારા ભોજનમાં થોડી વધારો, ફણગાયેલું કઠોળ છે, અનાજ છે તો એ વધારો, એ થોડી ક્વોન્ટિટી વધારો. કે પાંદરા અને શાક ફ્રૂટ આ બે વસ્તુ એવી છે એમાં 80%થી વધારે પાણી હોય, શાકભાજી અને સલાડ એમાં 60%થી 80% વચ્ચે પાણી હોય, 50%થી 70-80%, અને અનાજ ફણગાવો તો એમાં 15-20% પાણી હોય. એટલે જેમાં પાણી ઓછું હોય કેલરી વધારે આપે, શક્તિ વધારે આપે. તમે પાંદરા જે છે તો એ પાંદરામાં ક્વોન્ટિટી વધારે ખાઓ. આપણે શું પાણીવાળા હોય, એક તો પાણીવાળા પાંદરા હોય ને એમાં પાણી નાખીને જ્યુસ બનાવીએ. હવે આ પાણીવાળો આખો ગ્લાસ પીધો જ્યુસ, એમાંથી પાણી કાઢી નાખો તો શરીરમાં લીલું ગયું કેટલું. એક નાનું બકરું હોય છે તો આખા દિવસમાં કેટલું ઘાસ ખાય છે, ત્યારે એનામાં એ શક્તિની એટલું શરીર એનું જળવાય છે. પછી તમે
એક એક વાટકી ને બે બે ગ્લાસ જ્યુસ પીવો તો શરીર ઉતરી ના જાય, શું થાય? આ ન થવું જોઈએ. એટલે સિંગદાણા ખાઓ, ખજૂર ખાઓ, શેકેલા ચના સાંજના ટાઈમે ખાઈ શકાય, અનાજ થોડું ફણગાયેલું ને આ બધું કઠોળ ને એવું બધું ખાઓ, જેમાં કેલરી છે, ડ્રાય ફ્રૂટ છે એ પલાળીને ખાઓ, એમાં ચરબી આવે, શ્રીફળ છે આખું ખાઓ. તો જે તાકાતવાળું છે એવી વસ્તુઓ ખાઓ, અશક્તિ નહીં આવવી જોઈએ શરીરમાં. હા, અને ચાવી ચાવીને ખાઓ, મમળાઈ મમળાઈને ખાઓ, દાંત ના હોય તો રસ કાઢીને પીવો. પરંતુ ખોરાક રાખો, ખોરાક ઓછો રાખશો તો સુકાઈ જશો, અને લોકો ઘણા જ માણસો તમને પગ ખેંચીને પાછા ખેંચશે, આ છોડી દો બધું, દુબળા થઈ ગયા, કશું સારું દેખાતું નથી, વધારે માંદા પડશો, તો આવી બધી સમસ્યાઓ આવશે. એટલે શરીર બિલકુલ એટલું પતલું એ નહીં કરી દો. હા, ખોરાક રાખો, ખાઓ, ખાલી પાંદડા ઉપર ને ફ્રૂટ ઉપર ન રહેવાય, બીજી વસ્તુઓ ખાઓ જેમાં શક્તિ છે, તાકાત છે, થોડું વજન પકડી રાખે, તો એવી વસ્તુઓ લઈ શકો. અને જે લોકો વૃદ્ધ છે, મેં વડીલો ઉપરનો જે વિડીયો બનાવ્યો હતો, એ લોકો થોડા પ્રાણાયામ કરે. પ્રાણાયામ કરવાથી પ્રાણશક્તિ વધે, અને પ્રાણશક્તિ વધે એટલે એનર્જી વધે, તમારામાં ઇમ્યુનિટી વધે, તમારામાં શક્તિને જોમ વધે. તો પ્રાણાયામ થકી તમે શરીરમાં પ્રાણવાયુનો વધારો કરી શકો. કપાલભાતી છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, આ બધું કરો. હા, એનો લાભ બહુ મળશે. એક ગોરધનભાઈ ઠુમર કરીને છે, એમને પ્રશ્ન પૂછ્યો છે કે ગ્રીન જ્યુસમાં જવારા એડ કરી શકાય? ઘઉંના જવારા કેટલા દિવસના લઈ શકાય? આમ તો એક અઠવાડિયા સુધીના જે ઘઉંનો જવારો તૈયાર થયો હોય છોડ, એમાં મેક્સિમમ પોષક તત્વો આવી ગયા હોય, એટલે એક અઠવાડિયાના જે જવેરા હોય એ તમે વાપરશો તો પોષક તત્વો વધારે મળશે. અને ગ્રીન જ્યુસમાં જવારા, જવારા એ ગ્રીન જ છે ને, એ કંઈ અલગ નથી. આમ તો રચકો પહેલો નંબર રચકો આવે ન્યુટ્રિશનમાં, સરગવાનું પાન આવે ને ત્રીજા નંબરે ઘઉંના જવારા છે. હાઈએસ્ટ ન્યુટ્રિશન વેલ્યુ એમાં છે, બીજા બધા પાંદડાઓનો બાપ છે. એટલે ઘઉંના જવારા ઉત્તમ જ છે, એ લેવામાં કોઈ ખોટું નથી, લઈ શકાય છે. તો આટલા જવા પ્રશ્નો આવેલા હતા, એમના જવાબો મેં તમને આપ્યા છે. તમને કોઈને બીજા કોઈ પ્રશ્નો હોય તો મને વોટ્સએપ દ્વારા જાણ કરજો. તો એક આપણે અહીંયા શું કરીએ છીએ, જે આજે તમે જે વિડીયો જુઓ છો એ ગઈકાલે સવારે તૈયાર થઈ ગયો હોય છે, અને ગઈકાલે મેં યુટ્યુબ ઉપર મૂકી દીધેલો હોય છે, પરંતુ એ તમને લાઈવ થાય છે 10 વાગે, બીજા દિવસે 10 વાગે. એટલે આજે હું જે વિડીયો રેકોર્ડ કરું છું એ બીજા દિવસે 10 વાગે તમને જોવા મળે છે. એટલે તમે આજે મને પ્રશ્ન પૂછશો તો એનો જવાબ પરમ દિવસે મળશે, એટલે કે સવારે 10 સવારમાં જ મારો રેકોર્ડ થઈ જાય છે. એક દિવસ અગાઉ પ્લાનિંગમાં સારું, એટલે વચ્ચે બ્રેક ના પડે, બરાબર છે? તો પ્રશ્નો પૂછતા રહેજો આપણે. અને મારી એવી ઈચ્છા છે કે કદાચ એવું કરીએ કે 4 થી 5નો જે ટાઈમ છે એ લાઈવ કરી દઈએ, પ્રશ્ન પૂછો અને એ જ વખતે મારે લાઈવમાં જ જવાબ આપી દેવો. હવે વધારે સારું કયું રહેશે, ફેસબુક સારું રહેશે કે યુટ્યુબ, એ તમે મને સજેશન આપજો. મેજોરિટી પબ્લિકને કઈ વધારે અનુકૂળ છે, લાઈવમાં જ સીધો સવાલ જ ફોન કરો અને હું સામે જ સીધો જવાબ આપી દઉં. આમ તો ફેસબુકમાં વધારે સારું રહેશે, કારણ કે એમાં તમે કોમેન્ટમાં પ્રશ્ન લખી શકશો, તો એ કરી શકાય, બરાબર છે? સજેશન છે તમારું, તમે જે કંઈ કહેશો એ પ્રમાણે આપણે કંઈક વિચારીશું. હવે આજે યોગની અંદર અસ્તે, હા, યમની અંદર ફરજોમાં આપણે બે જોયા ટોપિક, સત્ય અને અહિંસા. અસ્તે એટલે ચોરી ન કરવી. હવે ચોરી કોને કહેવાય? કે ભાઈ તમે કોકના ઘરમાં ધાડ પાડો, કોકની તિજોરી ખાલી કરીને લઈ જાઓ, તો આ એકલી જ ચોરી નથી. ચોરીની વ્યાખ્યા બહુ મોટી છે, જેમ સત્યની અહિંસાની વ્યાખ્યાઓ કેવી હતી અલગ 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 પ્રકારની, તો આ ચોરી ન કરવી એટલે તમારા ફરજમાં તમારે ચોરી ન કરવી, એમ તમારી ડ્યુટી જ છે. તમારે તમારી ફરજમાં, હવે કઈ ફરજો? તો સૌથી પહેલી ફરજ એ છે કે તમારી શરીર સાચવવાની ફરજ.
આમાં ચોરી ન કરાય. તમે પૈસા મહેનત કરીને પૈસા કમાઈ આવો પણ શરીર ન સાચવો તો આ તમારે તમે ચોરી કરી કહેવાય. તમારા શરીરને સાચવવાની તમારી જવાબદારી છે. તમારું શરીર તમારા આત્માને રહેવાનું તમારું શરીર છે. હવે તમે તમારા શરીરનો ઉપયોગ કરો છો આત્મા તરીકે અને આ સંસારમાં જીવો છો, તો આ શરીરને સાચવવાની જવાબદારી તમારી નથી? પહેલી ફરજ તો અહીં છે. તમે જીવતા છો, તમારું શરીર સારું છે તો તમે બીજા કામ કરી શકો છો. પણ તમારા શરીરમાં ઠેકાણું નહીં હોય તો નમે તમે પૈસા કમાઈ શકો, નમે તમે જીવનનો આનંદ મેળવી શકો, નહીં શરીર સુખ ભોગવી શકો, નહીં બીજા કોઈ પ્રકારના તમે કુટુંબમાં નહીં બીજા લોકોને સુખ ભોગવાઈ શકશો કે બીજા કોઈ કામ નહીં કરી શકો. તમારે જે કંઈ કરવું છે તો એનું પહેલું હથિયાર શું છે? તમારું શરીર. તો શરીરની જે શરીર તરફની જે જવાબદારીઓ છે, તમે શરીરના નોકર છો. શરીરને સાચવવાની તમારી જવાબદારી છે. કેમ? કે તમે એના શરીરના મકાનમાં ભાડે રહો છો. ભાડું તો ચૂકવવું પડે ને. મકાન ભાડે રાખો અને ટાઈમસર ભાડું ના આલો તો મકાન માલિક શું કરશે? નહીં રહેવા દે, ખાલી કરાવશે. તો પહેલી તમારી જે કામ કરો છો, તમે પૈસા કમાવાનું કામ કરો છો, નોકરી કરો છો, તો ત્યાં તમારે જેટલો પગાર લો છો એના પ્રમાણમાં સામે વળતર આપવું જ પડે. અને જો ન આપો, એટલું કામ ના કરો, તો આ ચોરી જ કહેવાય. તમે કોઈ સામાન ખરીદ્યો અને સામે પૈસા પૂરા ચૂકવવા પડે, સામેવાળાની એ જવાબદારી છે કે તમને પૈસાના પ્રમાણમાં સારી ક્વોલિટીનો જે કીધો છે એ પ્રમાણે માલ આપે. તો આમાં ઘણા લોકો લુચ્ચા હોય, ખામીઓ કાઢે, એને માનસિક રીતે દબાવે અને એના જોડેથી વધારે પઢાઈ લે. તારું તો આ શાક નથી સારું, નામ છે ને આટલું તો ભાવ ના હોય ને વજનમાં ચડિયા, તું વજનમાં ત્રાજવામાં વધારે નખાઈ દે. અને ઘણી વખતે તો નજર ચૂક કરાય પેલો બીજા કામમાં હોય શાકવાળો, એટલે અહીંયાથી એક લઈને થેલીમાં શાકભાજી કાં તો ફ્રૂટ હોય થેલીમાં પહોંચી જાય. આ બધી ચોરીઓ છે. તમે ફ્રોડ કરો છો, અનીતિ કરો છો, આ બધું ચોરીમાં આવે. તમારી જરૂરિયાત જે છે એ સિવાયનું કોકના હકનું તમે ભેગું કરીને બેસી રાખો, સ્ટોક કરીને મૂકી રાખો, તો પણ આ ચોરી છે. એટલે જરૂરિયાતથી વધારે અને તમે જે કર્મ કરો છો એના સામે એનું વળતર, આ બંનેને ધ્યાન રાખો. એટલે તમે શિક્ષક છો તો તમારી ફરજ છે બાળકોને ભણાવવા, બાય હૂક યા કૂક. તમે જેટલો પગાર લો છો એના પ્રમાણે એને ભણાવો. જો નથી ભણાવતા તો એ ચોરીમાં જ ગણાશે. તો ડ્યુટી જે છે એને સારી રીતે નિભાવવી, શરીરને સાચવવું, એ પણ તમારી જ જવાબદારી છે, કોઈ બીજાની નથી. તમે કહો કે ડૉક્ટર કે એમ જીવીશું, ડૉક્ટર જે દવાઓ આપે એમ ખાઈશું, તો એ તમે લાંબુ નહીં ટકો. અત્યારે આ કોરોનામાં તમે જો જે લોકો મરે છે, કોણ મરે છે? સંક્રમિત થઈ ગયા કોરોનાથી, પરંતુ મૃત્યુદર કોનો વધારે છે? જે લોકો કાયમી દવાઓ ખાય છે એવા લોકો 50થી મોટી ઉંમરવાળા જ વધારે મરે છે. કેમ? શરીર સાચવ્યા નથી. તમે સરકારની નોકરી કરો છો, વેપાર કરો છો, ધંધો કરો છો, ત્યાં બધું સા ધ્યાન રાખ્યું, ધંધામાં નુકસાન આવવા નથી દેતા, તો શરીરમાં રોગ કેમ આવવા દો છો? હા, તમે ત્યાં ચોરી ન કરી, ત્યાં સારું કામ કર્યું, પણ અહીં તો ચોરી જ કરી ને. આ ચોરી જ. શરીરને સાચવવાની જવાબદારીમાંથી તમે પાછા રહો એટલે એ પ્રકારની ચોરી છે. બરાબર? તો શરીર સાચવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરીર છે તો તમારો આત્મા અંદર રહી શકશે અને તમારા આત્માને જે આનંદ કરવો છે, હા, અને આનંદ કરી શકો એના માટે તમને સ્પેશિયલ બુદ્ધિ પણ ભગવાને વધારાલી છે. 84 લાખ યોનિ પૂરી કરી તમને મનુષ્ય બનાવ્યા છે. તમને દરેક પ્રકારનો આનંદ લેવાનો છે. તમે બાળક તરીકે છો તો તમારે રમવામાં આનંદ લેવાનો છે. તમે ગૃહસ્થ છો તો તમારે તમારા કર્મ કરી અને ઘર સાચવવાના, ફેમિલી મેમ્બરને સાચવવાના, પૈસા કમાવાના, આ દરેક જગ્યાએ આનંદ લેવાના છે. તમે વૃદ્ધ છો તો તમારે ભગવાનને ભજીને પણ આનંદ લેવાના છે. હા, સેવાના, દાનના, આવા બધા કર્મ કરીને આનંદ લેવાના છે.
તો દાનનો વિષય બી આવશે યોગની અંદર, એ પણ છે. તો આનંદપૂર્વક જીવો, અને આનંદપૂર્વક ક્યારે જીવી શકશો? શરીર સારું હશે તો. તો શરીર સાથેની તમારી જવાબદારીઓમાંથી પાછા નહીં પડો. દવાઓ ખાઈને નહીં જીવો, દવાઓ વગર તમે જીવો તો જ તમે શરીર સાચવ્યું કહેવાય. હા, છેલ્લે ઉંમર પતી જાય, ગરડા થઈ ગયા છો, હવે જીવવાની આશા છોડી દીધી છે, અને એ વખતે તમે થોડા દિવસ દવા ખાઓ તો એ સ્વાભાવિક વાત છે. પરંતુ તમારી જ્યાં સુધી એન્ડ ના આવે શરીરનો, ત્યાં સુધી દવાઓ ખાઈને જીવાય નહીં, એમાંથી બહાર આવો. તો આ ડ્યુટીઝની ચોરી છે, ફરજની ચોરી છે, અને એટલે તો ફરજમાં મૂક્યું છે. તમે જુઓ, યમ, યમનો મતલબ છે ફરજ. તો ફરજની અંદર જ ચોરી ન કરવી એવું પતંજલિ મુનિએ લખ્યું છે, બરાબર છે. તો ઘરના સભ્યોની સ્વાસ્થ્ય સારું રહે, ઘરના સભ્યો માટે જીવન જરૂરી ચીજો લઈ આવવી, એટલી ઊભી કરી આવવી, એ તમારી ફરજ છે. એ જ રીતે સમાજમાં તમારે રહેવાનું છે, સમાજની અંદર પણ તમારે લોકોને હેરાન કરવાના નથી, અને તમારું શરીર પણ સાચવવાનું છે. તો પહેલું શરીર હશે તો બીજું બધું છે, જો બીજું બધું છે અને શરીર નહીં હોય તો કોઈ મતલબ નથી. હા, માઇકલ જેક્સનનું ઉદાહરણ મેં તમને આપેલું કે ગમે એટલા અબજો કરોડો રૂપિયા હશે, ગમે એવા ડૉક્ટરો રાખશો, પણ એ ડૉક્ટરો તમને નહીં જીવાડી શકે. તમારે જાતે જ ભાત પાડવી પડશે, જાત વગર ભાત પડતી નથી, ખાસ યાદ રાખવાનું છે. તો ચોરી જે છે એ પછી કોઈ પણ બાબતની છે. હા, તમે ઘરે કોઈ કામવાળો લાયા છો, કારીગર આવ્યો છે, પ્લમ્બિંગનો હોય કે સુથારી કામવાળો કે ઇલેક્ટ્રિકવાળો, તો એ બિચારો 2 કલાક કે 3 કલાક જે મહેનત કરે છે તો એના પ્રમાણે મહેનતાનું આપો. એકચ્યુઅલી તો મહેનતાનું કેટલું હોવું જોઈએ? ભારત દેશ જ એક એવો દેશ છે જેમાં મજૂરીની કોઈ કિંમત જ ગણવામાં આવતી નથી, મજૂરીની કોઈ વેલ્યુ નથી. મજૂર વર્ગ 30-30 દિવસ કામ કરે ને તો એ 30-30 દિવસ કામ કરે એમાં એના ખાવા પીવાના, છોકરાઓના લુગડા લગતા અને ભણાવવા સિવાયનો ખર્ચો મોઢ પૂરો કરી શકે, અને જો બીમાર હોય તો પતી ગયો. એટલે મજૂરી કરી અને શોષણની વૃત્તિ જેટલી ઇન્ડિયામાં છે મજૂરોની, એટલી કદાચ દુનિયાના કોઈ દેશમાં નથી. ખરેખર તો વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ભાઈ તમે એક મહિના માટે 1 મહિનાના જીવન ધોરણ માટેની જીવન જરૂરી ચીજો, એના ખાવા પીવાથી આવી ગયું, લાઇટ બિલ આવી ગયું, મોબાઈલનો ચાર્જ આવી ગયો, વીમાની રકમ આવી ગઈ, અને છોકરાઓના ખર્ચા, આ બધો ખર્ચો 1 અઠવાડિયું કામ કરે અને એનો બધો મળી જાય, એટલો મજૂરીનો દર હોવો જોઈએ. એટલે વિકસિત દેશોમાં લોકો કેમ સુખી છે કે ભાઈ 1 અઠવાડિયું કામ કરે એટલે 1 મહિના સુધી ખાવા પીવાનો એને ચાર્જ મળી જાય. જે વધારાના પૈસા આવે એ એના આનંદ પ્રમોદ માટે વાપરી શકે. એટલે ત્યાં વ્યવસ્થા શું થઈ કે અઠવાડિયાના 7 દિવસ એમાંથી 2 દિવસ રજાઓ, 5 દિવસ કામ કરે, 2 દિવસ મજા કરવાની, આ વ્યવસ્થા થઈ. કેમ કે ત્યાં મજૂરીનો દર ઊંચો છે અને એટલે એ લોકો સુખી છે. અહીંયા મજૂરોનું શોષણ આપણે જેટલું કરીએ છીએ એટલું કદાચ દુનિયામાં દુનિયાના કોઈ દેશના લોકો નથી કરતા, બહુ અઘરું છે. ભારતની અંદર મજૂરોનું શોષણ કરો છો, પૈસાવાળા થાવ છો, અને તમે જ પાછા મંદિરોમાં જઈને દાન કરી આવો છો. હવે એ નહીં કરો તો ચાલશે, અહીં મજૂરોના ઘર જુઓ, એમની જરૂરિયાતો પૂરી કરો. તમે આ શોષણ વૃત્તિ કરો છો, આ પણ ચોરી જ છે. તમે ટેક્સની ચોરી કરો છો, મજૂરોનું શોષણ કરો છો, માલમાં ક્વોલિટીમાં ચોરી કરો છો, મફતનું પડાવી લો છો, શાકભાજીવાળાને લારીવાળાની જોડેથી વધારાનું વજન લઈ લો છો, ખરાબ માલ પાછો આલી દો છો, એના ઘેર પકવીને આવે છે. અચ્છા, એના ઘેરે છોકરો નથી, એને જીવવાનું નથી, તો બધી ચોરીની જ વૃત્તિઓ છે. હા, અમે અહીંયા ગાંધીનગરમાં રહીએ છીએ, મેં એવા માણસો જોયા છે કે બિચારા સિઝન હોય, બટાકાની સિઝન હોય કે ટામેટાની સિઝન આવી હોય કે દૂધી કે ફુલાવરની, હવે શાકભાજીની જે સિઝન હોય એ સિઝનમાં એ
બટાકાની સિઝન હોય તો બટાકાની લારી ભરીને બિચારો ખેતરમાંથી લઈ અહીંયા શહેરમાં વેચવા આવે. હવે અહીંયા તમે માર્કેટમાં લેવા જાઓ તો 10 રૂપિયા બટાકાનો ભાવ ચાલતો હોય કિલોનો. અહીંયા તમારી સોસાયટીમાં ઘર આગળ એ બટાકાની લારી લઈ તમારા ઘરે આવ્યો છે અને તમને 5 રૂપિયા કિલો આપે છે. છતાંય મેં એવા લોકો જોયા છે, પેલાને એમ કે 4 રૂપિયામાં આપને, બોલો માર્કેટમાં જાય તો 10 રૂપિયા ખર્ચે, અહીંયા પેલો 5માં આપે છે, છતાંય એમાંથી એ પાછો 1 રૂપિયાનો કસ કરવાની દાનત રાખે. આ પણ એક પ્રકારની ચોરી જ છે. આવું નહીં રાખો, જીવવાનો અધિકાર તમને એકલાને નથી, આ સંસારના તમામ જીવોને જીવવાનો અધિકાર છે. આપણા અર્થતંત્રો, આપણા લોકોની જે પોલિસીઓ દેશોની એવી થઈ ગઈ છે કે માણસને જીવવા માટે પણ મજૂરી કરવી પડે છે અને મજૂરી કરીને 2 ટંકનું ખાવાનું કમાઈ શકતો નથી. આ આપણી પોલિસીઓ, નીતિ, કેવી નીતિઓ તમે ઘડી છે કે આ દશા આવે. બહુ દુઃખ થાય છે આ બધું જોઈને. અહીંયા કોઈક મરી ગયું હોય, સ્મશાને જવું હોય, પોતાના ઘરે ગાડી પડી હોય તો સ્મશાને જવા કોકની ગાડી શોધ, કોકની ગાડીમાં બેસીને જાઓ, અને સ્મશાને જઈને આ તો કેવી કરે, આ બધું અહીં મૂકીને જ જવાનું છે. આવા લોકોએ મેં જોયા છે, બોલો સ્મશાનમાં હોય ત્યાં સુધી વૈરાગ્ય, અને જેવા સ્મશાનના દરવાજે બહાર આવ્યા એટલે બધા સંન્યાસી, અરે સંસારી. આ શું તમારા વિચારોમાં ચોરીઓ છે? આ જ્યાં સુધી માનસિકતા નહીં બદલો ને ત્યાં સુધી તમારા આત્માને સંતોષ મળવાનો નથી. તમે મોક્ષ માર્ગે તમે ગમે એટલા રૂપિયાનું દાન કરશો, ગમે એટલા મંદિરમાં જઈને સેવા પૂજા કરશો, ગમે એટલી ઘંટડીઓ વગાડશો ને તો કોઈ મતલબ નથી. દાન જ સારી રાખો. તમને જીવવાનો અધિકાર કુદરતે આપ્યો છે, ભગવાને આપ્યો છે, તો બીજા લોકો સામે પણ થોડો રાખો, એમને પણ એના હકનું આલો. તો આ ચોરી વૃત્તિથી બચો. અસ્તે, બરાબર છે? તો ચોરી શબ્દનો બહુ મોટો તમે મતલબ કાઢી શકો છો. પરીક્ષા આપો છો તો પરીક્ષકની હાજરીની જરૂર જ ના હોવી જોઈએ. તમારે ચોરી કર્યા વગર પેપર લખવું જોઈએ. આ આ તમારી ફરજમાં આવે છે. પણ અહીંયા તો સીસીટીવી કેમેરા હોય, પરીક્ષકો હોય, તો એ કોઈ ભણ થાય, છતાંય ચોરીઓ થાય અને લોકો અનિતિ કરે છે. તો આ શું છે? બધી ચોરી છે. તો ફરજમાં ચોરી નહીં કરો બસ. અને તમે, તમારો અંતરાત્મા ખુશ રહેશે કે મેં કોઈની ચોરી કરી નથી. આ ભાવના રાખશો તો તમારા જીવનમાં તમે સુખી થઈ શકશો, બાકી નહીં થઈ શકો. ખાલી શરીર સારું હશે પણ મન જે છે એ મેલું હશે ને તો કોઈ મતલબ નથી. હા, બધેથી પડાવી લેવાની વૃત્તિ નહીં રાખો. હા, તો ચોરી વિશેનો આ અસ્તે જે છે એ પતંજલિ ઋષિએ આ રીતે એની વ્યાખ્યાઓ કરેલી છે. એનો અમલ કરીએ અને આ અમલ કરતા જશો એમ તમારું જીવન સારું થતું જશે. આવતીકાલે નવા પ્રશ્નોના જવાબ સાથે નવો ટોપિક લઈશું. નમસ્તે.